नमस्ते विद्यार्थी मित्रों, जैन शिक्षण संकुल नी यूट्यूब चैनल में तमारु स्वागत छे। आज आपणे धोरण 9 मां चैप्टर नंबर 18 वन्य जीवन, आ चैप्टर विषे तो आपणे अगाउ अभ्यास कर्यो छे, भणी गया, परंतु आ चैप्टर नो स्वाध्याय विषे आज आपणे स्वाध्याय रिविजन करीशुं। तो જોઈએ 18 ચેપ્ટર વન્ય જીવન તેનું સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1, નીચેના સવાલોના જવાબ માગ્યા મુજબ આપો। 1, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશની યાદી આપો। તો ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશ વિશે જોઈએ તો ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે। તો આ 9 ભાગ વિશે આપણે જોઈએ તો 1 નંબર હિમાચલ પ્રદેશ, 2 લડાખ અને શુષ્ક શીત પ્રદેશ, 3 હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, 4 હિમાલયના વન આચ્છાદિત ઊંચા ક્ષેત્ર, 5 ઉત્તરનું મેદાન, 6 રાજસ્થાનનો રણપ્રદેશ, 7 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 8 સમુદ્ર કિનારો અને 9 નીલગીરીની પહાડીઓ। બીજો સવાલ જોઈશું હવે તો વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવો। તો આ વિધાનને સમજાવતા આપણે સમજાવીશું કે આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની અડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્ચિહ્ન મુકાયું છે, એટલે કે જોખમ છે તેમની સામે। બીજું કે જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસો ગુમાવી રહ્યા છે। ત્યારબાદ ખાલ, માંસ, વાળ અને હાડકાં મેળવવા માટે થતો શિકાર એ પણ એક મોટી સમસ્યા છે। ત્યારબાદ નવો પોઈન્ટ જોઈએ તો જંગલોમાં પાલતુ પશુઓના ચારણથી વન્યજીવોને માઠી અસર પહોંચે છે। પછી જંગલોમાં માંસભક્ષી વન્યજીવોનો પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે। આમ તે માનવ વસ્તીમાં આવી ચડતા પશુનું મારણ કરે છે, કેમ કે જંગલોમાં તેને માંસભક્ષી વન્યજીવોને શિકાર પૂરતો નથી મળતો, તેથી તે માનવ વસ્તી વિસ્તારમાં આવી ચડે છે અને માનવ વસ્તીના વિસ્તારમાં પશુઓનું જે રહેતા હોય તેમનું મારણ કરે છે અને તેનાથી વન્યજીવોને માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને એ સમયે વન્યજીવો મોતના મુખમાં લઈ જાય છે તેને, કેમ કે માણસ અને વન્યજીવ સાથેના સંઘર્ષમાં માણસ પોતાનો જીવ બચાવવા માટે પ્રાણીને મોત આપે છે। આમ વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિથી વન્યજીવો પર માઠી અસર જોવા મળે છે। ત્રીજો સવાલ છે, વન્યજીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો। તો વન્ય સંરક્ષણ માટેની વિવિધ પરિયોજના તો આપણે જોઈએ, એમાં મૌર્ય યુગના મહાન રાજા અશોક તેમના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવવામાં આવ્યા હતા। ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે।
જેમાંથી કેટલાક વન્યજીવને સંરક્ષણ મળે છે અને તે માટેની પરિયોજનાઓ વિશે આપણે વિગતે જાણીએ. તો આપણે જોઈએ, પહેલી છે વાઘ પરિયોજના. દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત આજે 48 વિસ્તારોને હાલ આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ બીજી જોઈએ સિંહ પરિયોજના. તો એક સમયે એશિયાઈ સિંહો ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્રમાં ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે, તે સિવાય બીજે ક્યાંય આપણે જોવા મળતા પણ નથી. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી, એટલે કે સિંહોની સંખ્યા માત્ર 100 કરતાં પણ ઓછી હતી. તો એશિયાઈ આ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ગેંડા માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના પણ મુખ્ય ગણાવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના સવાલોના સવિસ્તાર જવાબ આપો. 1. ભારતનું વન્યજીવ વૈવિધ્ય. તો આપણે તેનો જવાબ જોઈશું. તો ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા રહેલી છે, જેમાં નદીઓ, ઉચ્ચ પ્રદેશ, પર્વતીય પ્રદેશ, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, આમ વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પશ્ચાદ ભૂમિકા સર્જે છે. તે જેમાં એશિયાઈ હાથી, એક સિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરાઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના ક્ષેત્રમાં સુરખાબ જોવા મળે છે. આ ઉપરાંત યાયાવર પક્ષીઓ ઠંડા પ્રદેશમાંથી ઉતરી આવે છે, તેમાં પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. આ ઉપરાંત સાપ, અજગર, પાટલાગો વગેરેની પ્રજાતિ પણ જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક અને વેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા પણ છે. જંગલ વિસ્તારો સિવાય વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, સુવર, શેડો વગેરે જેવા પ્રાણીઓ તેમજ કોયલ, પોપટ, કાગડો, મોર, ઘુવડ, ચીબરી, સમળી, કાબર વગેરે વિહરતા પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ હતું ભારતનું વન્યજીવ વૈવિધ્ય. હવે જોઈએ આપણે બીજો સવાલ કે વન્યજીવ સંરક્ષણના ઉપાયો. તો તેનો જવાબ આપણે જોઈશું. તો મુદ્દાસર ટોપિક પ્રમાણે તમારે લખવાના, જેમાં આપણે પ્રથમ ટોપિક જોઈએ તો જંગલ વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે
વધારે ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ પણ કરવી પડશે. બીજો ટોપિક કે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતોને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. ત્યારબાદ શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાઓ વિશે જણાવી વિદ્યાર્થીઓને જાગૃત કરવા જોઈએ. જંગલ વિસ્તાર બહારના વૃક્ષછેદન અટકાવવું જોઈએ. યાયાવર પક્ષીઓને જરૂરી પરિવેશ જેવા કે તળાવો, ખેતર, સેઢાની તલાવડીની જાળવણી કરવી જોઈએ. તેમજ જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો, જેમાં પ્રથમ વિકલ્પ છે કે ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે, જેના ઓપ્શન આપણે જોઈશું. તો અહીંયા ઓપ્શન કોઈ બતાવતા નથી, પરંતુ આપણે તેનો સાચો જવાબ જોઈએ તો આ પાઠના સ્વાધ્યાયમાં પ્રથમ સવાલ આપણે જોયો હતો કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો. તો કેટલા ભૌગોલિક પ્રદેશ હતા? 9. તો જવાબ આવશે ભારતને કુલ 9 ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવ્યો છે. બીજો સવાલ, સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? એ 72 લાખ, બી 15 લાખ, સી 18 લાખ કે ડી 19 લાખ? તો સાચો જવાબ આવશે બી 15 લાખ. ત્રીજો સવાલ, ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? એ કચ્છના મોટા રણમાં, બી હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં, સી દલદલના વિસ્તારોમાં, ડી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં? તો સાચો જવાબ આવશે ડી પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. ચોથો સવાલ, વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? એ સુરખાબ, બી ચિલોત્રો, સી ગોરાડ અને ડી પોપટ? તો સાચો જવાબ આવશે બી ચિલોત્રો. પાંચમો સવાલ, દુર્લભ પરવાળાની પ્રજાતિઓ તો કઈ? એ વેળાવદર, બી નળ સરોવર, સી લક્ષદ્વીપ ટાપુ સમૂહ કે ડી ગીર અભયારણ્ય? તો આ દુર્લભ પરવાળાની પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? સાચો જવાબ સી લક્ષદ્વીપના ટાપુ સમૂહ. ત્યારબાદ છેલ્લો છઠ્ઠો સવાલ કે ગોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? એ વેટલેન્ડ, બી પર્વતીય ક્ષેત્રો, સી દલદલના ક્ષેત્રો અને ડી ઘાસભૂમિના વિસ્તારો? તો સાચો જવાબ આવશે ડી ઘાસભૂમિના વિસ્તારો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું વન્યજીવન પાઠના સ્વાધ્યાયનું આપણે આજે રિવિઝન કર્યું. આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખેલું જ હશે, પણ જો કદાચ ન લખેલું હોય તો તમારે લખી દેવું. અને આ પાઠનું સ્વાધ્યાય દરેકે મોઢે કરવાનું રહેશે, જે આજનું તમારું હોમવર્ક છે. થેન્ક યુ.